गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, हूँ जय सुतानी, आप सबनो ऑनलाइन विडियो लेक्चर सीरीज में हार्दिक स्वागत करूँ छू। तो लास्ट लेक्चर में जे छे आपणे लॉपनी रीतना पॉइंट्स लिखा था कि केवी रीतना लॉपनी रीत लागू पड़शे समीकरण सॉल्व करवा माटे। एक साथे साथे उदाहरण लीधो तो ने एक पछी एक दाखलो गणायो तो आखो कि आ रीते आपणे लॉपनी रीतनो उपयोग करशुं, एना नियमों लखाव्या था अने उपयोग करता शीख्या था। ए सीवाय प्रेक्टिस बुकना जो लास्ट एनी पहला लेक्चर तमने आदेश रीतना दाखला नहोता आवड्या, एवा बे दाखला तमने सॉल्व कराव्या था। ओके, तो आज आपणे लॉपनीना बाकीना दाखला व्यवस्थित घणा बधा सॉल्व करशुं हवे। ओके, जेथी एनी आपण परफेक्ट प्रेक्टिस थई जाय। ओके, चलो स्टार्ट करशुं। बधा पॉइंट याद छे लॉपनी रीतमां शुं कराय? तो के सौ प्रथम शुं करवानुं? तो कि एक्स अथवा वायना सहगुणक सरखा बनावाना, पहलू स्टेप। पछी केवी रीतना सरखा बना? तो गुणाकार करीने बंने समीकरण कोईपण संख्या वडे गुणवाना, जीरो सिवायनी। त्यार पछी शुं करशुं? तो कि जे सरखा सहगुणक बनशे एनो सरवाळो के बादबाकी करीने कैंसल करशुं अने एक चलनी किंमत मळी जशे। ए चलनी किंमत कोईपण एक समीकरणमां मूकशुं एटले बीजा चलनी किंमत मळशे, ने आपणो दाखलो कम्प्लीट थई जशे। ओके, न्यावस कार्य पूर्ण थशे। चलो, तो बहुत सिंपल समीकरण शुरुआत करिए कि आने केम सॉल्व करें। तो जो एक्स ने सरखा बनावो हो तो बे थी गुणवा पड़शे, वाई ने सरखा बनावो हो तो त्रण थी। तो तमे करशो शुं, बे थी गुणशो के त्रण थी गुणशो? बन्ने थी बनावी शकाय। तो लास्ट लेक्चर में जो तमने याद हो तो एक वाक्य मैं कीधुं तुं के जेनी निशानी पहले थी विरुद्ध होय एने ज सरखा बनावा, तो दाखला वधारे ईजी बनशे, तो सरवाळो करवो पड़शे एटले निशानी बदलवानी नहीं आवे। तो जो पहले थी विरुद्ध कोण छे? तो के वाई ना सहगुणक छे, तो आपणे वाई ने ज सरखा बनावी, एक्स ने शुं काम बनावीए? खोटी बद्दे कण स्टेप वधारवानी भूल करवी, ईजी पड़तुं होय तो ईजी ज करीए ने काम आपणे। तो के आपणे शुं करीए? तो के एक्स ने नहीं पण कोने सरखा बनावीए? तो के वाई ने। केवी रीतना बनावशुं? तो के समीकरण एक ने કેટલા વડે ગુણશું? તો કે ત્રણ વડે, અને બે ને કેટલાથી ગુણશું? કાંઈ નહીં, કાંઈ નહીં એટલે કેટલાથી? તો કે એકથી, એમાં તો પહેલેથી ત્રણ છે જ તે। તો કે સમીકરણ એકને ત્રણ વડે અને સમીકરણ બેને એક વડે ગુણી લોપ કરતા, શું કરતા? લોપ કરતા, લોભ નહીં પણ લોપ કરતા। ચલો, પહેલાને ત્રણથી ગુણતા છો, બધા ત્રણથી ગુણા છે? તો કે ત્રણ એક્સ વત્તા ત્રણ વાય, ત્રણ પંચા પંદર। આ ત્રણથી ગુણ્યા ત્રણ પંચા શું થઈ જાય? તો કે પંદર। બીજું સમીકરણ એકથી ગુણવાનું છે એટલે એમને એમ લખવાનું, બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર ચાર। હવે જ આમાં નિશાન બદલવાની જરૂર નહીં એટલે બહુ ઈઝી થઈ ગયું, સીધું ત્રણ વાય કેન્સલ, ત્રણને બે પાંચ એક્સ, પંદર ને ચાર ઓગણીસ, સીધો એક્સનો જવાબ આવી ગયો, એક્સ બરાબર ઓગણીસના છેદમાં પાંચ, એટલે પહેલો જવાબ તો આપણો આવી ગયો। હવે જો આમાં અપૂર્ણાંક છે તો કેટલો ઇઝીલી જવાબ મળ્યો? આનો આ દાખલો તમે આદેશ રીતે કરવા જાઓ તો થોડુંક લેન્ધી પડે, થોડુંક ધ્યાન રાખવાનું વ્યવસ્થિત, કે મિસ્ટેક થવી ન જોઈએ। હવે તો કે એક્સની કિંમત ક્યાં મૂકશું? તો કે એક્સની કિંમત આપણે સૌથી સહેલું સમીકરણ કયું છે? તો કે પહેલું જ છે। તો કે એક્સની કિંમત એકમાં મૂકતા ન્યાસા પણ ઇઝી પડશે, એક્સ વત્તા વાય બરાબર પાંચ લખવું જ પહેલે લખી શકાય ભલે, પછી એક્સની કિંમત મૂકો, જેના ડાયરેક્ટ ફાવે છે સીધો ખબર પડે છે કે એક્સની કિંમત અહીં મૂકવાની છે, તો સીધું લખવા માટે ઓગણીસ પંચમાંશ વત્તા વાય, આ સ્ટેપ ન લખો ભલે, એક્સની જગ્યાએ ઓગણીસ પંચમાંશ વત્તા વાય બરાબર પાંચ, વાયને કરતા બનાવે તો આખો ઓગણીસ પંચમાંશ ક્યાં જશે? તો માઇનસમાં જશે, માઇનસ ઓગણીસ પંચમાંશ। અહીંયા આપણે લસ્સા નથી લેતા, શું કામ? તો કે આપણે વાય જ ગોતવો છે ને, વાય તો ઓલરેડી એકલો છે, તો શું કામ લસ્સા લેવું પાંચ ને પછી પાંચ આમ ગુણવા? ઇઝીલી આ ઓગણીસ પંચમાંશ ડાયરેક્ટ માઇનસમાં લઈ જાઓ અને ન્યા જઈને લસ્સા લ્યો, શું થશે? તો કે પચો પચો પચીસ, એટલે કે વાય બરાબર પચીસ ઓછા ઓગણીસ છેદમાં પાંચ। ચલો, પચીસમાં તો ઓગણીસ બાદ કરીએ તો કેટલા વધશે? તો કે છ, એટલે વાય બરાબર છ ના છેદમાં પાંચ, અહીં આપણો આન્સર કમ્પ્લીટ થાય। નીચે ઉકેલ લખી નાખીએ, એક્સ કોમા વાય, એક્સ શું મળ્યો છે?
तो के 19 पंचमांश, वाय शू मळ्यो छे तो के 6 पंचमांश। अहीं आपणो दाखलो कम्प्लीट थाय छे। ओके, लोपनी जे छे बहु ईजी रीत छे, થોડું કંઈ ધ્યાન આપો તો દાખલો ક્યાંય ખોટો કોઈ દીધો ન પડે ક્યારેય લોકની રીતમાં તો। ઓકે, ત્રીજો દાખલો જોઈએ તો કે જો સમીકરણ પહેલાં પરફેક્ટ છે, આ જો અહીંયા શું છે 3x માઇનસ 5y માઇનસ 4 બરાબર 0, તો એક કામ કરીએ પહેલાં તો આ માઇનસ 4ને આમ લઈ જઈએ કેવા થાય તો કે વત્તા 4, એટલે 3x ઓછા 5y બરાબર 4। આને કહીએ સમીકરણ નંબર 1 ઉપરનાને નહીં, એમાંથી આ બનાવ્યું ને એટલે સાથે લખી નાખવાનું, પછી અહીંથી આ પરફેક્ટ નથી, આમાં પાછો y આ બાજુ હોય કે તો y ને આમ લાવવા પડશે, તેથી 9x માઇનસ 2y બરાબર 7 હવે પરફેક્ટ બન્યું સમીકરણ નંબર 2। ચાલો હવે કોને સરખા બનાવશું, તો હવે તમે ગમે એને સરખા બનાવી શકો ને, કા એક્સ નહીં બનાવી શકો ને વાય નહીં બનાવી શકો, એક્સને બનાવવું હોય તો અહીંયા 9 છે અહીંયા 3 છે, તો શું કરવું પડશે, ઉપર નીચે ઉપર અને 3થી ગુણવાના, નીચે અને 1થી, જો વાયને સરખા બનાવવા છે તો અહીંયા 2થી ગુણવા પડશે, જો અહીંયા 5ને 2 છે સામ સામે ગુણી નાખવાના, 5 2 10, 2 5 10, એટલે આને 5થી અને 2થી તોય જવાબ આવી જશે, કોઈ પણ ગુણી શકે, આપણે પહેલાથી આ 2 માઇનસ છે એટલે આને જ ગુણી નાખીએ, થોડું લાંબુ થશે ભલે પણ એક્સને સરખું બનાવશો તો બાદબાકીમાં ધ્યાન રાખવું પડશે। ઓકે, ચાલો આપણે વાયને સરખા બનાવીએ એક્સ કરતાં, વાય ભલે ગુણાકાર ડબલ થશે પણ દાખલો ઇઝી થશે વાયથી ગુણવાથી। ચાલો સમીકરણ 1ને કેટલાથી ગુણશું, અહીંયા 5 છે અહીંયા 2 છે તો હામાં આવી ગુણી નાખો, 2 5 અહીંયા 2થી ગુણો અહીંયા 5થી ગુણો, એટલે 2 5 10, 5 2 10 થઈ ગયો વાય સરખો। ઓકે, સમીકરણ 1ને 2 વડે અને 2ને 5 વડે ગુણી લોપ કરતા, ચાલો પહેલાંને 2થી ગુણતા જાય એટલે બધાને 2થી ગુણો, 3 2 6x, 5 2 10y અને 4 2 8, આને તો કે 5થી ગુણવાના, 9 5 45, 2 5 10, 7 5 35, માઇનસ પ્લસ માઇનસ આ કેન્સલ, હવે સમજો 6 ઓછા 45 આવું થયું, 6 માઇનસ 45, 6માંથી 45 બાદ કરી તો કેટલા આવે તો કે માઇનસમાં 39, 39 ખરી પણ કહેવાતો કે મોટા પદ નિશાની માઇનસ 39, એટલે અહીંયા જવાબ શું આવશે, માઇનસ 39 એક્સ, 8 ઓછા 35, 35માંથી 8 બાદ કરો, કેટલા બાદ કરશો 35માંથી તો કે 8 બાદ કરશું, તો કે ચાલો 35માંથી 8 બાદ થાય એટલે 27, પણ કેવા 27 તો કે માઇનસ 27, તેથી એક્સ બરાબર માઇનસ 27 છેદમાં માઇનસ 39, આ 9 3 આ 13 3, 2ના 3 3 કેન્સલ, એટલે એક્સ બરાબર શું મળશે, માઇનસ માઇનસ એ કેન્સલ થઈ છે, 9ના છેદમાં 13, આ એક્સનો આન્સર આવ્યો। હવે એક્સની કિંમત ક્યાં મૂકી દેશું તો કોઈ પણ એક સમીકરણમાં, ચલો એક્સની કિંમત ક્યાં મૂકશું, સમીકરણ નંબર 1માં, ચલો એક્સની જગ્યાએ શું મૂકશું, 9ના છેદમાં 13, એટલે કે 3m, અથવા પેલા 9y સમીકરણ લખી નાખો આખું, 3x માઇનસ 5y બરાબર 4, હવે કિંમત મૂકો 9ના છેદમાં 13 ઓછા 5y બરાબર 4, છેદ ઉડે છે તો કે નહીં, તો અંદર ગુણી નાખો, 9 3 27ના છેદમાં 13 ઓછા 5y બરાબર 4, ચાલો હવે શું કરશું તો કે 2 ઓપ્શન છે તમારી પાસે, કાં માઇનસ 5y નામ લઈ જાઓ તો પ્લસ થાય અને કાં તો આ આખા નામ લઈ જાઓ તો એ માઇનસ થશે, પણ ધ્યાન શું રાખવાનું છે તમારે,
तो क्या माइनस पांच वाय छे एमने वधवा जोईए माइनस पांच वाय आ माइनस भूली न जाऊ क्यारे आने आम लई गेले भले माइनस थशे पण आनु माइनस भूलवो नहीं के पांच वाय पहेलेथी माइनस एटले माइनस मां ज वधशे એટલે કે માઇનસ પાંચ વાય બરાબર તેર ચોક બાવન ઓછા સત્યાવીસ છેદમાં તેર. ચલો માઇનસ પાંચ વાય બરાબર બાવનમાં સત્યાવીસ બાદ કરો, બારમાં સાત જાય પાંચ, અહીંયા શું થશે પાંચના ચાર, ચારમાંથી બે જાય તો બે. હો માઇનસ પાંચને જવા દો છેદમાં, તો વાય ઇક્વલ પચીસના છેદમાં તેર ગુણ્યા માઇનસ પાંચ. બચો બચો પચીસ, આ માઇનસ સાઈન વધી છે એ માઇનસ ઉપર જવા દેશું એટલે જવાબ શું આવશે, આ માઇનસ પહેલાં આગળ લખી નાખશું, ઉપર પાંચ વધ્યું નીચે તેર, આ આપણો ફાઇનલ ઉકેલ આવશે માઇનસ પાંચના છેદમાં તેર. છેલ્લે ઉકેલ શું લખશું, એક્સ કોમા વાય, તો કે એક્સની કિંમત શું મળી આપણને, તો કે નવના છેદમાં તેર, વાયની કિંમત તો કે માઇનસ પાંચના છેદમાં તેર. આ આપણો ફાઇનલી ઉકેલ ગણાશે. ઓકે ચાલો ઝડપથી બે દાખલા કમ્પ્લીટ કરો, ત્યાર પછી આગળના દાખલા સોલ્વ કરીએ. તો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. આપણે તો જો રકમમાં તમને પહેલેથી અપૂર્ણાંક આપેલું હોય તો પહેલાં તો લસ્સા લઈને એને સાદું સમીકરણ બનાવો. જેમ કે આપણી પાસે અત્યારે બે સમીકરણ છે, બંને અપૂર્ણાંકવાળા છે, તો પહેલાં શું કરશું આપણે, સરસ લસ્સા લેશું. ચાલો લઈ લો લસ્સા જલ્દી. કેમ લેશું લસ્સા, તો કે બે ને ત્રણ લસ્સા છ જ થાય આપણને ખબર છે, તો પછી ક્રોસ ગુણી નાખો સીધું, ત્રણ ગુણ્યા એક્સ તો કે ત્રણ એક્સ, બે દો તો કે ચાર વાય, આખાના છેદમાં છ, ત્રણ દુ છ બરાબર માઇનસ એક. હવે છ ને જવા દે સામે, તો સમીકરણ બનશે ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર માઇનસમાં છ. આ આવી ગયું પહેલું સમીકરણ આપણું. હવે બીજું શું છે, તો કે એક્સ ઓછા વાયના છેદમાં ત્રણ, આ પહેલું સમીકરણ થઈ ગયું. હવે બીજું આપણને આપેલું છે એક્સ ઓછા વાયના છેદમાં ત્રણ બરાબર ત્રણ. આ પરફેક્ટ નથી, એટલે આને પહેલાં આપણે પ્રમાણિત સ્વરૂપ બનાવશું. લસ્સા લેશું, લસ્સામાં સિમ્પલ છે, આને કાંઈ ત્રણથી જ ગુણવાના છે, ત્રણ એક્સ ઓછા વાય છેદમાં ત્રણ બરાબર ત્રણ. આ ત્રણને જવા દો સામે, તો સમીકરણ શું બનશે, ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ત્રણ તેરી નવ. આ એવું સમીકરણ નંબર બે. ચાલો હવે ઇઝી થઈ ગયું બહુ, આ એક અને બે. હવે જો આમ પહેલેથી એક સરખો છે, આપણે કાંઈ ગુણવું જ નહીં પડે. ચાલો આપણે બાદ દઈ ગઈ ના વખતે સોલ્વ કરીએ, ભલે અહીંયા પ્લસ માઇનસ છે છતાં આપણે એકવાર દાખલો એવો ગણીએ. બે રીતે દાખલો થશે, એક તો બંનેની સીધી સીધી બાદ દઈ કરો, બેમાં ત્રણ એક્સ છે એટલે સીધું આમાં કાંઈ ગુણવાનું આવશે નહીં, પહેલે જ સરખા છે એટલે. કાં પછી એવું કર, સમીકરણ એકને એકથી અને બેને ચારથી ગુણો, પછી વાય ઉડાડો. પણ આપણે એક કામ કરીએ, એક્સ સરખું છે ડાયરેક્ટ એક્સને જ કેન્સલ કરીએ. સીધું શું લખીએ કે સમીકરણ ગુણતા કાંઈ નથી એક કહીને, એટલે સીધું લખો સમીકરણ એક અને બેનો લોગ કરતા, લોગ કરો જ્યારે પહેલું એમને બીજું એમને, ત્રણ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ નવ, આ માઇનસ છ છે સોરી. હવે લોક કરતી એક ધ્યાન રાખવું, જ્યારે સરખી નિશાની છે એટલે બાદબાકી કરશું તો આ માઇનસ આ પ્લસ આ માઇનસ, નિશાનીમાં ભૂલ ન પડે ખાસ ધ્યાન રાખવું. ત્રણ એક્સ કેન્સલ, વત્તા ચાર વાય વત્તા વાય, આવું થયું ચાર વાય વત્તા વાય તો શું થઈ જાય, તો કે પાંચ વાય થઈ જાય, એટલે કે પાંચ વાય બરાબર માઇનસ છ માઇનસ નવ. જો ખાસ ધ્યાન રાખો, અહીંયા ભૂલ ન થવી જોઈએ, આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણા માટે, ન્યા જો ભૂલ થઈ તો દાખલો ખોટો આવશે. એટલે ખાસ આટલા પાર્ટ જ્યારે તમે સોલ્વ કરતા હો ને આ ભાગ, તો તમારે એકદમ કોન્સન્ટ્રેશન આટલાની ઉપર જ રહેવું જોઈએ, માઇનસ પ્લસની કોઈ મિસ્ટેક ન થવી જોઈએ. ત્રણ એક્સ કેન્સલ થયા,
वत्ता चार वत्ता वाय तो पांच वाय थिया, माइनस छ माइनस नौ तो बे बाद बाकी में बे माइनस में हो तो सरवाड़ो ज थाय, नौ ने छ पंदर पर केवा पंदर तो सरवाड़ो बाद बाकी तो मोटा पद की निशानी आए माइनस पंदर। हो वाय ने करता बनाए तो माइनस पंदर भांग्या पांच एट जवाब शू आ वाय बराबर पांच तेरी पंदर ए माइनस में त्रण छेद उड़ी गया से पांच तेरी पंदर केवा त्रण तो के माइनस में त्रण। ओके आप फाइनल आंसर आ गयो। आ कोनी किंमत आ गई तो कि वाय की किंमत, वाय की किंमत कोईपण एक समीकरण में मूकी दो जहाँ तक ईजी लगे ना क्यू सहलू है पहलू के बीजू तो ऑब्विस्ली बीजू सहलू है तो मूको वाय की किंमत बे में मूकता चलो पहला बे लखी नाखो समीकरण बे क्यों है त्रण एक्स माइनस वाय बराबर नौ। हवे आने अंदर किंमत मूको वाय की जगह माइनस त्रण ताव थे त्रण एक्स माइनस माइनस त्रण जो अँ ध्यान नाखो मूको पचो पहले थी माइनस से किंमत ही माइनस में आई तो बे माइनस भेगा थे बे भेगा थे तो शू थे तो कि प्लस थे हम त्रण ने आवा दो माइनस में नौ माइनस त्रण एट के त्रण एक्स बराबर छ તેથી x બરાબર છ ભાગ્યા ત્રણ એટલે x બરાબર આવશે છ ભાગ્યા ત્રણ એટલે x બરાબર બે છેલ્લે ફાઇનલી ઉકેલ લખશું x કોમા y તો કે x ની કિંમત બે y ની કિંમત માઇનસમાં ત્રણ આ આપણો ઉકેલ આવી ગયો। ઓકે તો ચાર દાખલા કમ્પ્લીટ થયા મીન્સ કે આજના લેક્ચરમાં ત્રણ ને એક લાસ્ટ લેક્ચરમાં આપણે ગણ્યો હતો અને આજે બીજા ત્રણ ગણાવ્યા હવે આજનો ચોથો દાખલો અને રિયલમાં પાંચમો દાખલો જોઈએ। આ તો સહેલો છે ને કંઈક કરાવવાની જરૂર ખરી મારે પહેલાંથી દેખાય છે આ પ્લસ છે આ માઇન આ પ્લસ છે આ માઇનસ છે હા મામે ગુણી નાખો આવો દાખલો હમણાં જ આવ્યો તો આ બે અને પાંચ છે તો હા મામે પાંચ બેથી ગુણો સમીકરણ નંબર એક આ સમીકરણ નંબર બે અને પાંચથી ગુણો અને બેથી ગુણો સીધો જવાબ આવશે છતાં ગણાવી દઈએ ચાલો એકવાર વાક્ય હું લખતો નથી અત્યારે વાક્ય તમે લખી નાખજો કયું વાક્ય તો સમીકરણ એકને પાંચ વડે હું કઈ ટૂંકમાં લખું છું વાક્ય તમારે વાક્ય પૂરું કરવું કે સમીકરણ એકને પાંચ વડે અને સમીકરણ બેને બે વડે ગુણી લોપ કરતા ચાલો અને પાંચથી ગુણતા જઈએ પચો પચો પચીસ પાંચ દો દસ ત્રેવીસ પંચા એકસો પંદર ત્રેવીસ પંચા એકસો પંદર અને બેથી ગુણતા જઈએ ત્રણ દો છ પાંચ દસ પાંચ દો દસ અગિયાર દો બાવીસ પણ માઇનસમાં બાવીસ ચાલો પહેલા જ નિશાની વિરોધ છે ડાયરેક્ટ કેન્સલ પચીસ ને છ એકત્રીસ ચાલો પાંચમાંથી બે જાય તો ત્રણ અગિયારમાંથી બે જાય તો નવ મોટા પદ નિશાની પ્લસ જો ભલે સરવાળો કરવા ગયા પણ અહીંયા આપણે કેડો સરવાળો પણ આની નિશાની પહેલેથી વિરુદ્ધ છે એટલે થશે બાદબાકી આ સમજવાની છે બધી વસ્તુ નિશાની બદલાવી નથી જે નિશાની સાથે લેવાનું બાવીસ પચીસ વત્તા છ તો કે એકત્રીસ એકસો પંદર ઓછા બાવીસ તો કે ત્રાણું સીધો આન્સર આવી જાય એક્સનો ત્રાણુંના છેદમાં એકત્રીસ ત્રણ તેરી એકત્રીસ તેરી ત્રાણું એટલે એક્સ બરાબર ત્રણ એક્સની કિંમત મૂકી દો ક્યાં મૂકશો કિંમત પહેલામાં જ મૂકી દઈએ આપણે એકમાં મૂકતા ચાલો પાંચ એક્સ વત્તા બે વાય બરાબર ત્રેવીસ એક્સની જગ્યાએ શું મૂકી દેશો ત્રણ એટલે પાંચ તેરી શું થશે બાકીનું બધું એમને એમ પાંચ તેરી પંદર તો પંદર ક્યાં જશે તો કે માઇનસમાં જશે એટલે કે ત્રેવીસમાંથી પંદર બાદ કે એટલે વધશે શું તો કે આઠ તો વાય બરાબર શું આવશે સીધું તમે સમજી જ જાઓ બે ક્યાં જશે અને છેદમાં આઠ ભાગ્યા બે એટલે કેટલું આવશે ચાર આનો ઉકેલ મળશે એક્સ કોમા વાય બરાબર ત્રણ કોમા ચાર આપણો ફાઇનલ ઉકેલ થઈ ગયો। ઓકે આ રીતે કેટલા ઇઝીલી દાખલા સોલ્વ થાય છે
એટલે જો એક્ઝામમાં કોઈ રીતનું નામ ન લખ્યું હોય તમને ફક્ત એટલું જ કહેવામાં આવે કે આપેલ બે સમીકરણનો ઉકેલ શોધો તો તમને જે રીત સહેલી લાગે જ્યાં જે રીતે લાગે એ રીતે સહેલી લાગતી હોય તે રીત કરવી પણ જો નામ ફરજિયાત લખ્યું જોઈએ કે આપેલ સમીકરણ આદેશની રીતે ઉકેલો તો આદેશની રીતે જ કરવાની લોપની રીતે ઉકેલો તો લોપ જ કરવાનું હજી આવશે ચોકડી ગુણાકારની રીત તો એ જ રીતે કરવાનું જો નામ લખીને આપ્યું હોય તો ન આપ્યું હોય તો કોઈ પણ એક રીતે ઓકે ચલો બે દાખલા કમ્પ્લીટ કરો ચલો ત્યાર પછીના બે દાખલા આપણે જોઈ લઈએ છઠ્ઠો અને સાતમો દાખલો તો કે જો છઠ્ઠા દાખલામાં શું કરશું કોને સરખા બનાવશું એક્સને કે વાયને તો કોઈ પણને સરખા બનાવી ચાલો આપણે અહીંયા જો ત્રણ છે ને અહીંયા છ છે એટલે આની કરતાં ડબલ છે તો જો સમીકરણ એકને આપણે બેથી ગુણી નાખીએ તો ત્રણ દુ છ થઈ જાય ને અહીંયા છ પહેલેથી જ અને એકથી ગુણશું તો વાક્ય શું આવશે કે સમીકરણ એકને બે વડે અને બેને એક વડે ગુણી લોપ કરતા આવું જ આવશે ને વાક્ય ચલો પહેલાંને બેથી ગુણતા જાઓ બે દુ ચાર એક્સ પછી બે તેરી છ વાય અને બે અઠ્ઠા સોળ બીજાને આપણે એકથી ગુણી એટલે બેઠું જેમ છે એમને આવશે ચાર એક્સ વત્તા છ વાય બરાબર સાત હવે નિશાની સરખી છે એટલે બાદબાકી કરવી પડશે હવે શું થયું તો જો આપણે સૌથી પહેલાં જે નિયમ વખતે ગયા લેક્ચરમાં કીધું હતું એ વસ્તુ થઈ એક્સ ચાર એક્સ ઓછા ચાર એક્સ તો ઝીરો છ વાય ઓછા છ વાય તોય ઝીરો એટલે કે અહીંયા ઝીરો વધ્યું સોળ ઓછા સાત તો કે નવ વધ્યું તો વાક્ય સાચું આવ્યું કે ખોટું આવ્યું તો કે આ વાક્ય તો સાવ ખોટું છે જો લખવાનું કે જે અસત્ય છે શું છે તો કે અસત્ય છે તેથી આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ શું આવે અનંત ઉકેલ આવે કે ઉકેલ ન મળે આ જો સરખું નથી ખોટું વાક્ય એવું ખોટું એટલે ઉકેલ મળશે નહીં વાક્ય સાચું આવે તો અનંત ઉકેલ મળે આમાં વાક્ય ખોટું આવ્યું છે તેથી આપણે શું લખશું આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે બસ અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થઈ જશે તો પછી આ દાખલો એટલે ખાસ ધ્યાન રાખો આવા દાખલાઓમાં કે આ ટાઈપનો આવે તો એનો ઉકેલ મળશે નહીં આપણને ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ સાતમો દાખલો ત્રણ એક્સ માઇનસ વાય બરાબર પંદર અને નવ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર પિસ્તાલીસ ચલો વાયને સરખા બનાવશું તો કે અહીંયા કાંઈ નથી એટલે એક અહીંયા ત્રણ તો આને ત્રણથી ગુણશું એટલે અહીં ત્રણ આવશે અહીં ત્રણ તો છે જ તે તો થઈ ગયું સમીકરણ એકને ત્રણથી ગુણો બેને એકથી ગુણો અને લોક કરી નાખો ચલો સમીકરણ શું વાક્ય લખશું સમીકરણ એકને ત્રણ વડે અને બેને એક વડે ગુણી લોક કરતા ચલો પહેલાંને ત્રણથી ગુણતા જઈએ ત્રણ તેરી નવ એક્સ ઓછા ત્રણ વાય પંદર તેરી પિસ્તાલીસ બીજા ને એકથી ગુણો એટલે બેઠું લખી નાખવાનું કે નવ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર પિસ્તાલીસ ચલો બે માઇનસ એટલે નિશાની બદલાવી પડશે તો જ ઉઠશે હવે શું થયું નવ એક્સ ઓછા નવ એક્સ તો કેન્સલ ઓછા ત્રણ વાય વત્તા ત્રણ વાય તોય કેન્સલ પિસ્તાલીસ માઇનસ પિસ્તાલીસ તોય કેન્સલ તો આવ્યું શું ઝીરો બરાબર ઝીરો આ વાક્ય સત્ય છે કે અસત્ય તો કે આ તો વાક્ય સાચું જ છે કે જે સત્ય છે તેથી આપેલ સમીકરણ યુગ્મનો યુગ્મને કેટલા ઉકેલ મળશે તો કે અનંત ઉકેલ મળે કેટલા ઉકેલ મળશે
तो कि अनंत उकेल मळे और तमे क्यारे विचे अनंत उकेल शुं काम कारण के जो रियल में तो बन्ने समीकरण एक ना एक छे तो आ लखो के आ लखो कई फेर पड़तो नथी तो आ शुं थी गयो आपणी पासे एक ज समीकरण होय तो बे मांथी केटला थी गया तो कि एक कारण के बन्ने सरखा ज छे तो आ वदाखला आपणे नवमा धोरणमां आवता કે આપેલ સમીકરણના ચાર ઉકેલ શું આપણે ચાર ગોતતા એમાં આપણે વાક્ય કહેતા કે આવો અનંત કે તો અનંત ગોતી શકે કે એક્સની અથવા વાયની જુદી જુદી કિંમત લેતા જઈએ અને એક્સની કિંમત મળતી જશે નવી નવી એટલે આમાં એટલે અનંત ઉકેલ મળી શકે છે ઓકે તો આજે અહીંયા સુધી રાખશું હવે આજનું હોમવર્ક પહેલાં જાણી લઈએ શું છે એક તો જે કરાવ્યા છે એ બધા દાખલા આ વખતે એકવાર શું करावेल बधा दाखला होमवर्क में एक वार ई सीवाय आजे करावेल एक वार हो बीजू होमवर्क छे प्रेक्टिस बुक में थी तो के प्रेक्टिस बुक में शू करवानुं छे तो के प्रेक्टिस बुक में थी एक पेज नंबर 40 ऊपर क्या तो के पेज नंबर 40 ऊपर प्रेक्टिस बुक में उदाहरण एक आपेलू है एनी अंदर लगभग त्रण दाखला है एक बेन त्रण उदाहरण एक कम्प्लीट करो जेटला हो त्रण हो चार हो उदाहरण एक लखवानो छे पेज नंबर 40 में पहलो दाखलो आवशे ई सिवाय तो प्रेक्टिस बुक में थी 3.4 अध्याय जो प्रेक्टिस बुक में थी त्यो आ बधुं काम प्रेक्टिस बुक नुं छे हवेनुं नीचेनुं आ ने आ बंने प्रेक्टिस बुक नो स्वाध्याय छे 3.4 छे એમાંથી પણ પ્રશ્ન નંબર 1 સોલ્વ કરવાનો છે ઓકે એક આજે કરાવેલ બધા દાખલા એક એકવાર એટલે આ વખતે એકવાર આપું બે વારની જગ્યાએ આ બધા એકવાર ઈ સિવાય પ્રેક્ટિસ બુકના જે દાખલા છે ઉદાહરણ 1 2 ઉદાહરણ 1 અને સ્વાધ્યાયમાંથી પણ પહેલો પ્રશ્ન આટલો હોમવર્ક તમારે કરવાનો છે ઓકે જે દિવસે પ્રેક્ટિસ બુક નહીં હોય એ દિવસે આપણે બે વાર હોમવર્ક આપશું જે દિવસે પ્રેક્ટિસ બુક હશે એ દિવસે ટોટલ હોમવર્ક એક જ વાર આપશું ઓકે તો નેક્સ્ટ લેક્ચર મળશું ગુડ બાય